આદિવાસીઓનું આંદોલન સમેટવા સરકાર ફરીથી એક્શનમાં આવી છે. સરકારે ફરીથી બેઠકોનો દોર શરૂ કર્યો છે. આદિવાસી વર્ગના પ્રશ્નો ઉકેલવા કેબિનેટ પ્રધાન ગણપત વસાવા મુલાકાત કરશે. આ તમામની વચ્ચે વધુ અગત્યના સમાચાર જે મળી રહ્યા છે તે આપને જણાવી દઈએ. એલઆરડીમાં નિમણૂક પામેલી ઉમેદવારીના લિસ્ટ મુદ્દે ચર્ચા થઈ હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે. એલઆરડી ભરતી મુદ્દે ચાલતા વિવાદનો ઉકેલ લાવવા માટે સરકાર સક્રિય બની છે. ગૃહપ્રધાન અનામત વર્ગની મહિલા આંદોલનકારીઓ સાથે બેઠક કરી તેવી જાણકારી મળી રહી છે. એલઆરડીમાં નિમણૂક પામેલી ઉમેદવારોના જે લિસ્ટ મુદ્દે પણ ચર્ચા થવાની શક્યતા ત્યારે મળી રહી છે. ગૃહપ્રધાન આજે બેઠક કરશે. મહિલા આંદોલનકારીઓ સાથે આજે બેઠક થઈ શકે છે. એલઆરડીની જગ્યાઓમાં વધારો કરવા મુદ્દે પણ થશે ચર્ચા. વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, જાણકારી શું મળી રહી છે કે આ પ્રકારની આ બેઠક રહેશે, શું નિવેડો લાવવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે? શક્યતાને આધીન જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેમાં એલઆરડીમાં અન્યાય થયા, એલઆરડી પરીક્ષામાં અન્યાય થયાના આક્ષેપ સાથે અનામત વર્ગની જે મહિલાઓ છે લગભગ 71 દિવસથી સતત વિરોધ કરી રહી છે અને એ વિરોધના પગલે સરકાર પણ મજબૂર બની ગઈ હતી કે આખરે કેવા પ્રકારનો નિર્ણય કરવો. સરકાર દ્વારા નિર્ણય તો કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ હજુ આ મહિલાઓનું આંદોલન યથાવત છે. મહિલાઓની સાથે સાથે અન્ય કેટલીક સંસ્થાઓ પણ જોડાઈ છે કે જેઓ પણ ઉપવાસ આંદોલન કરી રહી છે. સરકારનો નિર્ણય છે તેમ છતાં પણ આ નિર્ણયને માનવા માટે આ અનામત વર્ગની મહિલાઓ તૈયાર નથી અને તેમનું કહેવું છે કે સરકાર ફરીથી એક વખત તેમની સાથે મંત્રણા કરે, તેમની સાથે ચર્ચા વિચારણા કરે અને આ જે ચર્ચા વિચારણા કરવાની જે જીદ છે અને એને આધીન અત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ગૃહ રાજ્યપ્રધાન સાથે એલઆરડી અનામત વર્ગની જે મહિલાઓ છે તે બેઠક કરી શકે છે. લગભગ 4 વાગ્યાની આજુબાજુ આ બેઠક કરી શકે તેવી માહિતી પ્રાથમિક તબક્કે અત્યારે પ્રાપ્ત થઈ છે. હજી બેઠક થઈ પણ શકે છે અને નથી પણ થઈ શકતી તેવી શક્યતાઓ વધારે છે, પરંતુ જો બેઠક થાય છે તો તેમાં જે સીટો વધારવામાં આવી છે તેના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત જે અનામતને લઈને, પરિપત્રને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદ અંગેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. આમ જે સતત અત્યાર સુધી ચાલી રહ્યું, 71 દિવસથી ચાલી રહેલું આંદોલન છે તે આંદોલનને પૂરું કરવા માટે કેવી રીતે ન્યાય પ્રણાલી અપનાવી શકાય, કેવા પ્રકારની પ્રક્રિયા કરી શકાય, કેવી કવાયત હાથ ધરી શકાય તે અંગેની ચર્ચા વિચારણા માટે પણ આ બેઠકનું આયોજન હોઈ શકે છે. પરંતુ જે અનામત વર્ગની મહિલાઓ અત્યારે આંદોલન કરી રહી છે તેમની એક માંગ એવી છે કે મુખ્યમંત્રી જ સીધી તેમની સાથે ચર્ચા વિચારણા કરે, પરંતુ અત્યારે જો કદાચ બેઠક થાય છે તો મધ્યસ્થી તરીકે ગૃહ રાજ્ય પ્રધાન સાથે સૌપ્રથમ બેઠક થઈ શકે છે અને ત્યારબાદ મુખ્યમંત્રી બેઠક કરે છે કે કેમ તે અંગે પણ સવાલ છે. આભાર નિર્મલા તમામ જાણકારી બદલ. તો જાણકારી મળી રહી છે તે અનુસાર આજે સાંજે 4 વાગ્યા આસપાસ ગૃહ રાજ્યપ્રધાન આજે તમામ આંદોલનકારી બહેનો છે તેઓની સાથે ચર્ચા કરે તેવી સંભાવના છે.